છેલ્લે આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ એમાંથી પહેલી પદ્ધતિ આપણે શીખ્યા કે સાદી સરેરાશ નફાની પદ્ધતિ અને આજે બીજી પદ્ધતિ એટલે કે ભારિત સરેરાશ નફાની ખરીદીની પદ્ધતિ એ પદ્ધતિ નંબર બે છે ભારિત સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ તો આમાં થોડોક જ ફેરફાર છે જે સાદી સરેરાશ નફાની પદ્ધતિ હતી એ જ મુજબ આપણે દાખલો ગણવાનો છે પણ તેમાં આપણે શું કરતા હતા સરેરાશ નફાને ધ્યાનમાં લેતા હતા જ્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર ભારિત સરેરાશ નફો શોધવો પડશે અને ભારિત સરેરાશ નફાને ધ્યાનમાં લઈશું તો આ પદ્ધતિ શા માટે આવી તો કે જે સાદી સરેરાશ નફાની પદ્ધતિની અંદર એક ખામી હતી કે નફાના વલણને ધ્યાનમાં નહોતું લેવાતું એટલે કે નફો વધઘટ વધઘટ જોવા મળતો હોય ત્યારે આપણે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા જ્યારે એ ખામીને દૂર કરવા માટે આ એક પદ્ધતિ અમલમાં આવી છે એટલે કે નફાના વલણની મર્યાદા દૂર કરવા માટે ભારિત સરેરાશ નફાની ખરીદીની પદ્ધતિનો ઉપયોગ થાય છે તો જ્યારે નફો સતત વધવાનું કે નફો સતત ઘટવાનું વલણ જોવા મળે એટલે કે પાંચ વર્ષનો નફો તમને આપેલો હોય ચાર વર્ષનો નફો આપેલો હોય તો એ ચારેય વર્ષમાં સતત નફો વધતો હોય અથવા તો સતત નફો ઘટતો હોય તેવું વલણ જોવા મળતું હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાના પદ્ધતિથી દાખલો ગણવાનો છે તો જ્યારે નફાનું વલણ સતત વધતું હોય અથવા તો નફાનું વલણ સતત ઘટતું હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં ભારિત નફો કેવી રીતે શોધવો તો ભારિત નફો શોધવા માટે દરેક વર્ષના નફાને શું આપવામાં આવે છે અલગ અલગ ભાર આપવામાં આવે છે તો કે આ પદ્ધતિમાં ભૂતકાળના નફા નજીકના વર્ષના નફાને ભૂતકાળના નજીકના વર્ષના નફાને એટલે કે માની લો કે અત્યારે 2020ની સાલ ચાલે છે તો છેલ્લા પાંચ વર્ષનો નફો લેવો હોય તો 2019નો નફો 2018નો નફો 2017નો નફો 2016નો નફો 2015નો નફો એ રીતે છેલ્લા પાંચ વર્ષના નફાને ધ્યાનમાં લીધો હોય તો 19ના વર્ષના નફાને એટલે કે ભૂતકાળના નજીકના વર્ષના નફાને એટલે 2019ના નફાને વધુ ભાર એનાથી ઓછો ભાર કોને આપવાનો 2018ના નફાને એનાથી ઓછો 2017ના નફાને એમ છેલ્લા વર્ષના નફાને ઓછો ભાર એમ દરેક ઓછું મહત્ત્વ આપવામાં આવે છે એટલે કે ભૂતકાળના નજીકના વર્ષને સૌથી વધારે ભાર અને એના પછીના છેલ્લા વર્ષને સૌથી ઓછો ભાર એ રીતે ભાર આપી અને આપણે ભારના નફા વડે ગુણવાથી શું મળશે ભારિત નફો તો એનું સૂત્ર છે કે ભારિત નફો બરાબર એટલે કે દરેક વર્ષના નફાને ભાર આપી અને એના વડે ગુણવાથી શું મળશે ભારિત નફો તો ભારિત નફાનું સૂત્ર છે ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર તો ભારિત નફો ગુણ્યા ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર તો નફો તો આપણને આપેલો જ હોય છેલ્લા પાંચ વર્ષનો તો એ દરેક વર્ષના નફાને શું કરવાનો એ નફો લખવાનો એ નફાને અલગ અલગ ભાર આપવાનો ભાર કેવી રીતે આપવાનો તો કે ભૂતકાળના છેલ્લા વર્ષ જે હોય એને વધુ ભાર આપવાનો એનાથી ક્રમશઃ ભાર ઘટતો જશે એમ દરેકને ભાર આપી અને એ નફાને ભાર વડે ગુણવાથી શું મળશે ભારિત નફો ભારિત નફો મળી જાય પછી બીજું સૂત્ર છે કે કુલ ભારિત નફો મળશે શું મળશે જે રીતે આપણને સરેરાશ નફામાં કુલ નફો મળતો હતો એમ અહીંયા શું મળશે કુલ ભારિત નફો તો કુલ ભારિત નફો મળે એ કુલ ભારિત નફાને કુલ જે ભાર આપેલો હોય એ ભારનો સરવાળો કરી અને કુલ ભાર વડે ભાગવાથી તમને શું મળશે ભારિત સરેરાશ નફો તો એનું સૂત્ર છે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો એને ભાગ્યા કુલ ભાર ભારિત સરેરાશ નફો શોધવો હોય તો એનું સૂત્ર શું થાય તો કે કુલ ભારિત નફો એને ભાગ્યા કુલ ભાર કુલ ભારિત નફો કેવી રીતે મળે તો કુલ ભારિત નફો એટલે જે ભારિત નફો શોધવો હોય એનો સરવાળો કરો એટલે તમને શું મળશે કુલ ભારિત નફો તો અહીંયા ભારિત સરેરાશ નફાનું સૂત્ર આપણે જોયું કે કુલ ભારિત નફો એને ભાગ્યા કુલ ભાર અને એક એના આધારે તમને શું મળશે ભારિત સરેરાશ નફો તો હવે પાઘડી તો પાઘડીનું સૂત્ર આપણે સાદી સરેરાશ નફાની રીતમાં જોયું હતું કે સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો તો અહીંયા ભારિત સરેરાશ નફાની રીતની અંદર પાઘડીનું સૂત્ર શું થશે તો કે
पारित सरेरास नफो एने गुणिया खरीदीना वर्षो, पारित सरेरास नफो आपणे शोधो हशे एने गुणिया खरीदीना वर्षो जे दाखलानी अंदर आपेला हशे एने गुणावाथी अथवा गुणाकार करवाथी शुं मळशे आपणने पाघड़ीनी किंमत। तो हजू पण आ पद्धति में एक खामी रही जाए छे, शुं तो के आ पद्धति में हजू रोकायेली मूड़ीने ध्यान में लेवाती नथी। जे सादी सरेरास में बे खामी हती तो के एक नफाना वलण ने ध्यान में नतुं लेवातुं अने बीजू के रोकायेली मूड़ीने ध्यान में नतुं लेवातुं, एमांथी एक खामी आ पारित सरेरास नफाना वर्षनी खरीदीनी पद्धति में दूर थाय छे। जे नफाना वलण ने ध्यान में लेवाय छे एटले के नफानुं वलण वधतुं होय के घटतुं होय तेवा संजोगोमां कई पद्धतिनो उपयोग थाय, पारित सरेरास नफानी अमुक वर्षनी खरीदीनी पद्धति। तो आ पद्धतिमां सेने ध्यानमां लेवाय छे तो के नफाना वलणने, बराबर। अने हवे जो पण एक खामी रही जाए छे के आ पद्धतिमां रोकायेली मूड़ीने ध्यानमां लेवाती नथी। तो आओ मित्रों आपणे भणीए एक पारित सरेरास नफानी खरीदीना वर्षोने ध्यानमां राखी अने एक एक्जाम्पल। तो नीचेनी माहिती परथी सुरेन्द्र अने रमानी भागीदारी पेढ़ीनी पाघड़ीनी किंमत छेल्ला पांच वर्षना पारित सरेरास नफानी बे वर्षनी खरीदीने आधारे नक्की करो। तो पांच वर्षना एटले पांच वर्षनो नफो आपेलो हशे, पारित सरेरास नफानी एटले पारित सरेरास पद्धति लेवानी छे अने बे वर्षनी खरीदी एटले खरीदीना वर्षोने बे लेवाना छे, बराबर। तो अहीं सौ प्रथम तमने पांच वर्षनो नफो आपेलो छे, ए नफाने आपणे एक कोष्टक द्वारा भारित नफो अने कुल भारित नफो शोधीशुं। ए कुल भारित नफो मळशे एटले आपणने भारित सरेरास नफो मळशे, भारित सरेरास नफाने खरीदीना वर्षो वडे गुणवाथी शुं मळशे पाघડીની किंमत। तो अहीं पहला कोष्टक बनावशुं, स्टेप नंबर वन कोष्टक बनावुं, कोष्टक नी अंदर वर्ष नफो रुपया भार अने भारित नफो, रुपया वर्षनी अंदर आपेला छे 2000, 2000 नी अंदर नफो आपेलो छे 10000 रुपया, वर्ष 2001 नफो आपेलो छे 12000 रुपया, वर्ष 2002 नफो आपेलो छे 15000 रुपया, वर्ष 2003 એમાં નફો આપેલો છે 18000 રૂપિયા, વર્ષ 2004 એમાં નફો આપેલો છે 25000 રૂપિયા। તો આ રીતે તમને વર્ષ અને નફો આપેલો છે। હવે ભાર, તો ભાર કેવી રીતે આપવાનો? મેં તમને સમજાવ્યું એમ કે ભૂતકાળના છેલ્લા વર્ષ, ભૂતકાળના નજીકના વર્ષના નફાને વધુ, તો ભૂતકાળના નજીકનું વર્ષ એટલે કે 2004 એ નજીકનું વર્ષ, એને સૌથી વધુ ભાર આપવાનો છે। અને આગળ કીધું કે અગાઉના વર્ષના નફાને ઓછું મહત્વ, એટલે અગાઉના વર્ષના નફાને ઓછું મહત્વ આપતા જશો, એટલે ભારની અંદર જે અગાઉનું વર્ષ છે એને એકથી શરૂઆત કરશો, એક બે ત્રણ ચાર અને પાંચ। તો છેલ્લા વર્ષ નજીકના વર્ષને સૌથી વધુ પાંચ મહત્વ આપે છે અને છેલ્લા વર્ષને એક મહત્વ મળે છે, બરાબર। એટલે કે ભૂતકાળના નજીકના વર્ષને સૌથી વધુ ભાર મળે છે, જ્યારે અગાઉના વર્ષને શું મળે છે? ઓછો ભાર મળે છે। તો હવે જ્યારે નફો અને ભારનો શું કરવાનો? ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? ભારિત નફો। તો ભારિત નફો, તો નફો છે 10000, ભાર છે 1, 10000 ગુણ્યા 1 એટલે 10000, એવી જ રીતે 12000, 12000 ગુણ્યા 2 એટલે 12 × 2 = 24000, એવી જ રીતે 15000 ગુણ્યા 3 15 × 3 = 45000,
नेक्स्ट 18,000 × 4 18 × 74 72,000 અને એવી જ રીતે 25,000 × 5 25 × 5 125 125,000 હવે આનો શું કરશો સરવાળો કરશો એટલે ભારનો સરવાળો કરશો એટલે 2 × 1 = 3 4 × 5 = 6 4 × 10 = 5 15 આ જે 15 મળશે એ મળશે કુલ ભાર અને અહીંયા આનો સરવાળો કરશો એટલે તમને જે રકમ મળશે 5,11,9,10,11,5,16,16,17,18,17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 ,
भारित नफो। तो अहीं तमने कुल भार मिली गयो अने कुल भारित नफो मिल्यो। तो कुल भारित नफो हवे आपणुं सूत्र जे हतुं ए सूत्र मुजब कुल भारित नफो मिली गयो, तो हवे शुं शोधवानुं छे? तो के भारित सरेराश नफो। तो एनुं पहेलुं सूत्र भारित सरेराश नफो बराबर, तो एनुं सूत्र हतुं कुल भारित नफो एने भाग्या कुल भार। तो कुल भारित नफो आपणे शुं लीधो? 2,76,000। एनुं सूत्र पहेला मूकी दो, तो के कुल भारित नफो एने भाग्या कुल भार। तो अहींया कुल भारित नफो 2,76,000 एने भाग्या कुल भार एटले 15। तो आनो केल्क्युलेटर नी अंदर भागाकार करशो एटले जवाब आवशे 18,400। आ मळशे तमने भारित सरेराश नफो। आ पहेलो जवाब मळ्यो तमने। दाखलानी अंदर बीजू शोधवानुं छे पाघડીની કિંમત। तो बीजू सूत्र भारित सरेराश नफा पछी पाघડી बराबर, पाघડીનું सूत्र आपणे सादी सरेराशमां જોયું હતું કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। तो અહીંયા ભારિત સરેરાશની પદ્ધતિની અંદર પાઘડીના સૂત્રમાં બહુ ફેરફાર નથી, પદ્ધતિનું નામ જ લખવાનું છે। તો કે બીજી પદ્ધતિ કઈ હતી ભારિત સરેરાશ નફાની? તો ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો। જેમ સાદી સરેરાશમાં સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો હતા, એમ ભારિત સરેરાશમાં પાઘડીનું સૂત્ર શું આવશે? તો કે ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો। તો એનું સૂત્ર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। તો ભારિત સરેરાશ નફો જે આપણે શું લીધો 18,400 એને ગુણ્યા ખરીદીના વર્ષો, જે રકમની અંદર આપેલું છે આપણે જોયું એમ કે 2 વર્ષની ખરીદીને આધારે, તો એને ગુણ્યા 2, તો જવાબ આવશે 36,800। એ શું મળશે? પાઘડી। અહીંયા તમને બીજો જવાબ મળે છે પાઘડીની કિંમત 36,800। તો અહીંયા જુઓ મિત્રો કે પહેલા દાખલાની અંદર સરેરાશ પદ્ધતિની રીત હતી, તો એમાં સરેરાશ નફો સીધો સરેરાશ પદ્ધતિ ક્યારે અપનાવવાની? તો કે જ્યારે નફાનું વલણ વધઘટ જોવા મળતું હોય ત્યારે, જ્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, એ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે નફો સતત વધતો હોય અથવા તો નફો સતત ઘટતો હોય તેવા સંજોગોની અંદર। તો આ દાખલાની અંદર નફાનું શું જોવા મળે છે? સતત વધતું વલણ, એટલે કે 10,000, 12,000, 15,000, 18,000 અને 25,000 નફો કેવો છે? સતત વધારો જોવા મળે છે। તો કઈ પદ્ધતિ? ભારિત સરેરાશ પદ્ધતિ। તો ભારિત સરેરાશ પદ્ધતિમાં ભાર કેવી રીતે આપવાનો? તો કે ભૂતકાળના છેલ્લા વર્ષનો જે નફો હોય એને સૌથી વધુ ભાર, તો ભૂતકાળનો છેલ્લા વર્ષનો નફો એટલે 2004નો નફો એને સૌથી વધુ 5 મળ્યો, એના પછી 4, 3, 2 અને 1, આ ના સમજાય
ત્યારે વર્ષને ક્રમશઃ ગોઠવી દેવાના અને વર્ષને ક્રમશઃ ગોઠવી અને ઉપરથી 1 2 3 4 5 એમ ક્રમશઃ નંબર આપી દેવાના અને એ નફાને ભાર વડે ગુણવાથી શું મળશે ભારિત નફો ભારિત નફો મળે ભારિત નફાનો સરવાળો કરો સરવાળો મળશે કુલ ભારિત નફો કુલ ભારિત નફો મળી જાય એટલે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકવાનું ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું તો કે કુલ ભારિત નફો એને ભાગ્યા કુલ ભાર તો ભારિત સરેરાશ નફો શોધો એ મૂક્યું એને ભાગ્યા કુલ ભાર ભારનો સરવાળો કરો કુલ ભાર મળશે કુલ ભાર મૂક્યા પછી એને ભાગાકાર કરો એટલે શું મળશે તમને ભારિત સરેરાશ નફો તો ભારિત સરેરાશ નફો મળે એટલે શું મળે પાઘડીની કિંમત પાઘડીની કિંમત તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો જ્યારે ભારિત સરેરાશ નફો આપણે શોધ્યો છે એને ગુણ્યા ખરીદીના વર્ષો જે રકમની અંદર ઉપર આપેલા જ હોય કે 2 વર્ષની ખરીદીને આધારે તો એ પ્રમાણે ખરીદીના વર્ષો લો એટલે તમને પાઘડીની કિંમત મળશે હવે માની લો કે આ રકમની અંદર તમને અહીંયા વર્ષની અંદર એવું કીધું છે કે વર્ષ ફેરવી નાખ્યા છે કે વર્ષ 2000 પહેલાં આપ્યું પછી 2004 આપ્યું પછી 2003 આપ્યું પછી 2002 આપ્યું અલગ અલગ વર્ષ આપેલા છે તો શું કરવાનું તો એને શું કરવાનું તો કે પહેલાં વર્ષને શું કરી દેવાના ક્રમશઃ ગોઠવી દેવાના વર્ષને ક્રમશઃ ગોઠવો એટલે જે વર્ષનો નફો હોય એ નફો પણ એ જ પ્રમાણે એ વર્ષમાં જ ધ્યાનમાં લેવાનો કે જેથી કરી વર્ષ આડુંઅવળું થાય નહીં તો વર્ષને ક્રમશઃ ગોઠવો ક્રમશઃ ગોઠવા પછી નફો એના પ્રમાણે ક્રમશઃ ગોઠવી દો એ જ રીતે ભાર આપી દો નફો શોધી નાખો જ્યારે વર્ષ આડાઅવળા હોય ત્યારે સૌથી પહેલાં શું કરી દેવાનું ક્રમશઃ ગોઠવી દેવાના ત્યાર પછી માની લો કે અહીંયા સતત નફો વધે છે પણ એની જગ્યાએ સતત નફો ઘટતો હોય કે માની લો કે પહેલાં 25,000 હોય પછી 18,000 હોય પછી 15,000 હોય પછી 12,000 હોય પછી 10,000 હોય ઉલટું આપેલું છે તો શું કરવાનું સિમ્પલ આ જ રીતે છે એમાં કંઈ વર્ષને ફેરવવાના નથી પહેલાં નફો વધારે તો એને પછી લેવાનો છે એટલે એવું નહીં વર્ષને જ ધ્યાનમાં લેવાના ક્રમમાં કોને ધ્યાનમાં લેવાના વર્ષને જ કે વર્ષ જે હોય એને ક્રમમાં પહેલાં ગોઠવી દેવાના અને જે તે વર્ષનો નફો હોય એ નફો એ વર્ષની સામે ગોઠવી અને એનો શું કરી દેવાનો ભાર આપી દેવાનો ભાર આપી અને એનો ગુણાકાર કરો એટલે ભારિત નફો મળે ભારિત નફાના આધારે શું મળશે તમને કુલ ભારિત નફો કુલ ભારિત નફાના આધારે કુલ ભારિત સરેરાશ નફો મળે અને એના આધારે પાઘડીની કિંમત મળે બરાબર તો એકદમ સિમ્પલ છે મિત્રો બંને રીત સાદી સરેરાશની રીત અને ભારિત સરેરાશની રીત બોર્ડની પરીક્ષાની અંદર આ 4 ગુણનો દાખલો કમ્પલસરી પૂછાય છે આ હજુ 2 રીત આપણે જોવાની છે એ આપણે આવતા પીરિયડની અંદર જોશું તો આ બંને રીતમાં તમને ખબર પડી જઈ હશે બરાબર તો આના જે ઉદાહરણના અને સ્વાધ્યાયના જે પણ દાખલા આપેલા હોય એ બધા જ દાખલા તમારા હોમવર્કમાં ગણવાના છે તો નેક્સ્ટ 3જી રીત જે છે એ અધિક નફાની રીત એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભણીશું.